अमदावादथी समाचार। एटीएस अने टीआरआईनी संयुक्त कामगीरी, अमरेली अने पीपावावमांथी फरी पकड़ायुं छे ड्रग्स। छेल्ला 10 દિવસમાં ત્રીજી મોટી કાર્યવાહી, પીપાવાવથી કરોડોનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। 90 કિલો હિરોઇન જપ્ત કરવામાં આવી છે, 90 કિલો હેરોઇન જપ્ત થયું છે। અંદાજિત આ હાલમાં 90 કિલો જાણવા મળી રહ્યું છે, જેની કિંમત 450 કરોડ। એટીએસ અને ડીઆરઆઈ દ્વારા પીપાવાવથી જપ્ત કરાયેલ કન્ટેનર સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા। એફએસએલમાં રિપોર્ટમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યું। કચ્છ બાદ અમરેલીથી પકડાયું છે ડ્રગ્સ। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ ઇન સમર્થન નવીન પાસેથી। નવીન, હાલમાં જે વધુ એક વખત સફળતા મળી છે આ ડ્રગ્સની રેડમાં, વધુ શું જાણકારી છે, કેવી રીતે આગળને પગલાં ભરવામાં આવશે? સિદ્ધાર્થ, એટીએસ ને એક માહિતી મળી હતી કે અમરેલીના પીપાવાવ પોર્ટ, મતલબ કે જે પોર્ટ છે, ત્યાં કેટલાક કન્ટેનર ની અંદર ડ્રગ હોવાની માહિતી મળી હતી। તે માહિતી ડીઆરઆઈ ને પણ આપવામાં આવી છે અને ડીઆરઆઈ અને એટીએસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી અને જેની અંદર તપાસ કરતા જે શંકાસ્પદ પાવડર મળી આવેલ, તે શંકાસ્પદ પાવડર એફએસએલ ખાતે મોકલવામાં આવેલ અને એફએસએલમાં જે પુષ્ટિ થઈ છે કે આ પાવડર હેરોઇન હતું, એટલે કરીબ 90 કિલો હેરોઇન, એટલે કે 450 કરોડ નું આ હેરોઇન કબજે કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ડીઆરઆઈ ત્રણે જણા ભેગા મળીને છેલ્લા 10 દિવસમાં કચ્છ ના કંડલા અને જે અમરેલી અને અન્ય જગ્યાથી કુલ કરોડો રૂપિયાનું જે એકમાં 1339, એકમાં 280 અને એકમાં 450, એટલે કહી શકાય કે 2000 કરોડ જેટલા રકમની ડ્રગ કબજે કરવામાં આવ્યું છે અને આ પાકિસ્તાનીઓ જે લોકો ડ્રગ મોકલી રહ્યા છે તેમની કમર તોડવામાં આવી છે। જો કે એટીએસે ત્રણેય ઓપરેશનમાં સાથી હતી, ત્રણેય ઓપરેશનમાં એટીએસની મહત્વની કામગીરી રહેલી છે અને ત્રણેય ઓપરેશનમાં તેમની માહિતીના આધારે જ ઇન્ડિયન કોસ્ટગાર્ડને સાથે રાખીને અને ડીઆરએને સાથે રાખીને આ ડ્રગને કબજે કરવામાં આવ્યું છે। તો અમરેલી પીપાવાવથી આજે મોટી માત્રામાં ડ્રગ પકડાયું છે, તો તેને લઈને તે ડ્રગ કોને મોકલ્યું હતું, કોણું કન્ટેનર હતું, કોના એડ્રેસ ઉપર મંગાવવામાં આવ્યું હતું, એ તમામ પ્રકારની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ડીજીપી આ તમામ માહિતી ઉપરથી ખુલાસો કરશે। આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તું જે રીતે નવીન જણાવી રહ્યા હતા કે ફરી એક વખત મોટી આ રેડ, જેમાં સફળતા મળી છે અમરેલીથી, ટૂંક સમયમાં તેની સંપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। સિક્યુરિટી એજન્સી, સુરક્ષા એજન્સી હાલમાં એ તમામ પ્રયાસ કરી રહી છે કે એક બાદ એક જે ડ્રગ્સના મોટા મોટા રેકેટ છે ગુજરાતમાં, તેને પકડવામાં આવે, જે ગુજરાતનો ઉપયોગ થઈ રહ્યો છે તેને રોકવા માટેનો પ્રયાસ છે।